ન માત્ર અમદાવાદ પરંતુ વડોદરામાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. કારેલી બાગ દીપિકા ગાર્ડન પાસે વધુ એક ભૂવો પડ્યો. થોડા સમય પહેલા ભૂવો પડતા સમારકામની કામગીરી કરાઈ હતી. હલકી ગુણવત્તાની કામગીરી કરતા ભૂવો પડ્યાનો આરોપ લાગ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ભૂવા પડે છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વરસાદમાં ભૂવા પડવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. તો આ દ્રશ્યો તમે જુઓ, આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના. વડોદરાનું જે મનપા છે એ અવારનવાર તેના વહીવટ માટે સતત વિવાદોથી ઘેરાયેલું રહે છે. અત્યારે પણ તમે આ દ્રશ્યો જુઓ કે ભૂવો આ પડ્યો છે વધુ એક. અને જો કે થોડા દિવસ પહેલા સમારકામ પણ કરવામાં આવ્યું હતું, ફરીથી એ જ પરિસ્થિતિ સર્જાઈ છે. હલકી ગુણવત્તાની કામગીરી કરતા આ ભૂવો પડવાનો આરોપ પણ લાગ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે મિલીભગત છે તેના કારણે વારંવાર શહેરોમાં ભૂવા પડી રહ્યા છે અને તેના કારણે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે જનતાને. કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર 8ના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે. કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે. સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે, એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય, કોઈને ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે.